નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બોન્ડ વિશેની ચર્ચા કરવાની છે, તો શરૂ કરીએ. બોન્ડ એ કંપનીના લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ એ કંપની માટે ઉછીની મૂડી છે, કંપનીનું દેવું ગણાય છે અને બોન્ડ હોલ્ડર એ કંપનીના લેણદારો કહેવામાં આવે છે. તેઓને નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. મિત્રો, આ એક પ્રકારના તમારા લેણદારો છે, તમે જેની પાસેથી ઉછીના પૈસા લીધા છે એને તમારે પરત કરવાના છે, પ્લસ તમારે એને ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, એ પણ ચોક્કસ સમયે અને નક્કી થયા મુજબનું. બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધારે હોય છે, તે માટે મોટેભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ, બરાબર છે, તો એ સરદાર સરોવર બોન્ડ કહેવાશે. આમાં સિક્યુરિટી પણ વધારે છે, એમાં વ્યાજ પણ ફિક્સ છે અને એનો ટાઈમિંગ પણ ફિક્સ હોય છે. મિત્રો, પછી તો કે બોન્ડ જે છે એ ચોક્કસ મુદત માટે હોય છે. સરકાર કે કંપનીઓએ મોટી જે છે યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે મોટી રકમ લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે બોન્ડની જે છે એ પદ્ધતિ વધારે એને અનુકૂળ આવતી હોય છે. મિત્રો, તો આગળ શું કહે છે, તો કે જાહેર થાપણો. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહેવાય છે. આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે અને થાપણના નાણાં રોકનાર રોકાણકારો એ કંપનીના લેણદારો છે. તેની મુદત 6 માસથી લઈ અને 36 માસ સુધીની હોઈ શકે છે. બરાબર, આની મુદત કેટલી છે ભાઈ? 6 મહિનાથી લઈને 36 મહિના સુધી હોઈ શકે જાહેર થાપણોની મુદત. થાપણદારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે, જે માસિક, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક કે વાર્ષિક હોઈ શકે છે. દર મહિને પણ ચૂકવી શકે, દર 3 મહિને પણ ચૂકવવાનું હોઈ શકે, 6 મહિને પણ હોઈ શકે અથવા તો યરલી પણ હોઈ શકે. મિત્રો, વાર્ષિક પણ હોઈ શકે છે. તો આ રીતે અથવા તો પાકતી મુદતે મુદલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે, અથવા તો એનો ફિક્સ જે ટાઈમિંગ હોય એ ટાઈમિંગ પૂરો થાય ત્યારે વ્યાજ અને એને રોકેલી મુદલ જેના મૂળ રકમ હતી એ બંને જે છે એ સાથે ચૂકવી દેવામાં આવે. એ રીતના પણ હોઈ શકે, મુદલ તથા વ્યાજને એક સાથે ચૂકવવામાં આવે છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. બરાબર, બેન્કિંગ અને નોન બેન્કિંગ જે છે 2013ની જોગવાઈ મુજબ એ કંપનીઓ જે હોય એ સિવાયની કોઈપણ કંપનીઓ જે છે એ જાહેર થાપણો સ્વીકારી શકતી નથી, એવો ગવર્મેન્ટનો જે છે એ રૂલ્સ આવી ગયો છે. મિત્રો, ફાયદા જોઈએ એના જાહેર થાપણોના, તો નાણાં મેળવવા સરળ. પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓ સરળતાથી નાણાં મળી રહે છે, એ તો ઓબ્વિયસલી સાચી વાત છે ને ભાઈ. માર્કેટમાં જે કંપનીની વેલ્યુએશન સારી હોય, ગુડવિલ સારી હોય, બરાબર, નફો કરતી કંપની હોય તો એવી કંપની ઝડપથી મૂડી મેળવી શકે છે. ત્યાર પછી નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. મિલકતો બોજામુક્ત જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી, તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી અને વધુ ઊંચીની મૂડી મેળવી શકાય છે. બરાબર, અત્યારે તમારે કોઈ મિલકતો ગીરી નથી મૂકવી પડતી, એટલે ઇન ફ્યુચર વધારે પૈસાની જરૂર પડી, બરાબર છે, અને તમારે કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડી તો તમે એ મૂકવીને ફરી પાછી એકવાર મૂડી ઊભી કરી શકો છો. વ્યાજ એ ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે, તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે, તેથી કંપનીને કરવેરો પણ ઓછો ભરવો પડે છે. જાહેર થાપણો ઉપર જે તમે ઇન્ટરેસ્ટ પે કરો છો ને ભાઈ, એ કંપની માટે એક્સપેન્સ છે અને એક્સપેન્ડિચર્સ દરેક પ્રકારના જે છે એ ડિડક્ટ થઈ જાય છે. શેમાંથી? તો કે મૂળ જે ઇન્કમ છે એમાંથી. એટલા માટે બે વડો ફાયદો એ પણ બને કે આટલી જે ઇન્કમ જે છે એમાંથી બાદ મળશે મિત્રો તમને, એટલે એટલા એના ઉપર ટેક્સ પણ તમારે ઓછો ભરવો પડશે. પછી તો કે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગી. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. બરાબર, જે કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચા માટેની જે જરૂરિયાત છે એ પણ આના દ્વારા પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, એની સામે મર્યાદાઓ પણ કેટલીક છે આપણે જોઈએ. પહેલું છે અનિશ્ચિતતા.
જાહેર થાપણું દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી. એડવાન્સમાં ન ખબર પડે કે તમે જાહેર થાપણો બહાર પાડશો એમ કેવો રિસ્પોન્સ મળશે. પછી રોકાણકારોના જોખમ. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે, તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહે છે. બરાબર, સિક્યુરિટી ઓછી છે એટલે પણ અહીંયા લોકો વિચારશે પૈસા રોકતા. ત્યાર પછી છે સુખના સમયના સાથી. જાહેર થાપણો એ કંપની માટે સુખના સમયના સાથી ગણવામાં આવે છે. મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે, યાદ રાખજો. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવા છે, કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાના થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવા માટે થઈને ઘસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે. આવા સંજોગોમાં કંપનીને મુશ્કેલીઓમાં વધારો કરે છે, માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી છે નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી, માટે રોકાણકારો આવી કંપનીઓ થાપણો મૂડી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. બરાબર, કારણ કે નવી કંપની હજી માર્કેટની અંદર હોય, જેનું માર્કેટની અંદર એટલું પોપ્યુલરાઇઝેશન ના હોય, લોકો એને એટલી નજીકથી બારીકાઈથી ઓળખતા ના હોય, બરાબર, એની ગુડવિલ જે છે એટલી બધી ક્રિએટ ના થઈ હોય, તો એના માટે આ જાહેર થાપણો બહાર પાડીને નાણું મેળવવું થોડું મુશ્કેલ હોય છે. મિત્રો, ત્યાર પછી આવે છે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. તો કે વિજ્ઞાન અને તકનિક ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો, તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. વ્યક્તિક રોકાણકાર અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં, તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી. બરાબર, કે ભાઈ જે લાંબા સમય સુધી તમને હેલ્પ કરી શકે. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી તરીકે તે હેતુથી ભારત લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશ્યથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી છે. ચલો લાંબા ગાળાની ઊંચીની મૂડી ઉપર પડનારા કેટલાક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ છે. પહેલું છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, બરાબર, IFCI. પછી છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, IDBI. પછી છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ, ICICI. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, GSFC. ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ જે છે એ છે GIIC. આ રીતના એના શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ મિત્રો ખાસ યાદ રાખવાના છે, જે એક્ઝામ રિલેટેડ છે. આવી બધી જે છે એ મૂડીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટેની સંસ્થાઓ પણ કાર્યરત છે. ત્યારે એની વાત કરીએ એના કાર્યોની, તો શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. કઈ રીતે નાણાં પૂરા પાડે છે પહેલા ટોપિકમાં, તો કે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. ચલો નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલા શેર ખરીદી અને મદદ કરે છે, ઉપરાંત બાહેંધરી આપીને પણ મદદ કરે છે. બીજું, લોન આપીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની જે છે એ તારણ લઈ અને લોન પૂરી પાડે છે, ઉપરાંત કેટલાક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પર તારણમાં લાવવામાં આવે છે. થર્ડ વન છે તકનિકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમને કેટલીકવાર તકનિકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે, તે માટે કંપનીએ સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ જે છે એ સીધે સીધી કંપનીને વતી જે તે તકનિકી કંપની કરે છે. પછી છે બાહેંધરી પૂરી પાડવી. ધંધાકીય એકમોમાં જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓની સલામતીની ખાતરી આપે છે. બરાબર, આવી સંસ્થાઓ ધંધાકીય એકમોની જામીન બને પોતે, કે ભાઈ ચલો અમે એની ગુડવિલની જે એને ગેરંટી આપીએ છીએ, એની આર્થિક સ્થિતિની અમે જે છે એ બાંહેધરી આપીએ છીએ કે પૈસા નાણાં ચૂકવી શકે એમ છે, આવી ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં પણ આ સંસ્થાઓ મદદરૂપ બનતી હોય છે. અન્ય સેવાઓની વાત કરીએ મિત્રો,
તો નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન એટલે કે માર્કેટ રિસર્ચ, વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપતી હોય છે. તો આ રીતે આ સંસ્થાઓ જે છે એ અનેક રીતે ઉપયોગી બનતી હોય છે મિત્રો. હવે આવે છે વ્યાપારી બેન્કો. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાના કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વ્યાપારી બેન્કો ઉપર આધાર રાખતા હોય છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે, જેની મુખ્યત્વે ત્રણ રીત છે. પહેલું છે લોન, બીજું છે કેશ ક્રેડિટ અને ત્રીજું જે છે ઓવરડ્રાફ્ટ. આ ત્રણ રીતે વ્યાપારી બેન્કો જે છે હેલ્પ કરતી હોય છે મિત્રો. ત્યાર પછીની વાત કરીએ તો છે લોન. વ્યાપારી બેન્કો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે, જે બેન્કના નીતિ નિયમોનો અનુસાર હોય છે. તે માટે ધંધાકીય એકમોની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતાના વગેરેના યોગ્ય ચકાસણી કરી અને લોન આપે છે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો રાખે છે. મંજૂર થયેલી લોનની રકમ પર નક્કી કરેલ વ્યાજના દર ચૂકવવા પડે છે. લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં અથવા તો એક સાથે પરત કરી શકાય છે. તો આ રીતે લોન પણ મેળવી શકાય છે મિત્રો. ત્યાર પછી આવે કેશ ક્રેડિટ. બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાતો માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં, જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે મિત્રો. પછી છે ઓવરડ્રાફ્ટ, ઓડી. બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તમારું જે કરંટ એકાઉન્ટ છે મિત્રો, એની અંદર ઉદાહરણ તરીકે 5 લાખની બેલેન્સ છે અને તમારે 7 લાખ ઉપાડવા છે, તો એ તમને 2 લાખનું જે છે ઓડી આપે, પણ એના ઉપર જે છે એ સામું વ્યાજ વસૂલી લેશે તમારી પાસેથી, બરાબર. તો એ તમારી શાખના આધારે તમને બેંક ઓડી આપશે. ઓકે, ત્યાર પછી છે વેપારી શાખ. ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. આમ ધંધાના લેણદારોની સીધી રીતે મૂડી પૂરી પડતી નથી, પરંતુ માલ કે સેવા જે છે એ શાખ પર આપી અને પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત પૂર્ણ કરે છે. ત્યાર પછી છે આંતર કંપનીની થાપણો. સામાન્ય રીતે એક કંપની બીજી જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતરિક થાપણ કહેવાય. મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં કરારથી ધિરાણ મળી રહે છે. ત્યાર પછી જે છે લાસ્ટ ટોપિક મિત્રો, માલિકીના ભંડોળ અને ઉછીની જે છે એ ભંડોળ વચ્ચેનો તફાવત. તમારો માલિકીનો ભંડોળ જે આપણે વાત થઈ હતી એડવાન્સમાં, કે કંપની પોતાના નફાનું પુનઃરોકાણ કરી અને પોતાનું ને પોતાનું જે છે એ અનામત સ્વરૂપે રાખેલા નાણાંઓને એ રીઇન્વેસ્ટ કરી દે અથવા તો પ્રોફિટ જે છે એને રીઇન્વેસ્ટ કરી દે, તો એ માલિકીના ભંડોળો બની જાય. જ્યારે ઉછીના નાણાં જે છે મેળવી, ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી મેળવે, તો એ રીતના પણ થઈ શકે. બેનો ડિફરન્સ જોઈએ, સર્વપ્રથમ અર્થ જોઈએ. માલિકીના ભંડોળો શેરહોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે. ઉછીના ભંડોળો નાણાંના અન્ય પ્રાપ્તિસ્થાનો પાસેથી ઉછીના નાણાં ધંધામાં રોકાણ કરાય ત્યારે ઉછીનો ભંડોળ કહે છે. જે શેરહોલ્ડર શેરધારકો છે મિત્રો, એ પોતે ને પોતે પાછા ઇન્વેસ્ટર બની જાય ત્યારે માલિકી ભંડોળ અને અન્ય પાસેથી લઈને જે છે પૈસા મેળવવામાં આવે, મૂડી મેળવવામાં આવે ત્યારે ઉછીનો ભંડોળ કહેવાશે. પછી છે પ્રાપ્તિસ્થાન. એમાં માલિકીના ભંડોળોમાં ઇક્વિટી શેર નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવી શકાય છે. અને ઉછીના ભંડોળમાં લખ્યું છે કે ડિબેન્ચર વ્યાપારી બેન્કો નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે. ત્યાર પછી થર્ડ વન છે વળતર. તો માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે.
જ્યારે માલિકીનો ભંડોળ હોય તમારો ત્યારે વળતર સ્વરૂપે તમને ડિવિડન્ડ મળે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર રિયલ ઓનર્સ છે અને નફા ભાગ મળતો હોય. જ્યારે સામેની તરફ તો કે ઉછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે, એનું ફિક્સ જે ઇન્ટરેસ્ટ હશે એ જ મળશે. પછી ક્યારે વધારે કંપનીએ પ્રોફિટ આરાયણ કર્યો હોય અને અનામત ખાતે ઓછું લઈ જાય અને ડિવિડન્ડનો બહુ મોટે પાયે લાભ મળે તો ઇક્વિટી શેર હોલ્ડરોને મળે. ઓકે, આ લોકોને તો માત્ર એના વ્યાજ પૂરતી જ એની જે છે એ મેળવવા માટે એ લોકો લાયબલ બને છે, અથવા તો એ લોકો મેળવવા માટે યોગ્ય ગણાય છે. પછી છે વળતરનો દર. તો માલિકીના ભંડોળ ઉપર વળતરનો દર અનિશ્ચિત હોય છે, જો નફો હોય તો વધારે મળે, ખોટ હોય તો ન પણ મળે. જ્યારે ઉછીના ભંડોળ ઉપર વળતરનો દર નિશ્ચિત હોય છે, ફિક્સ એને જે ઇન્ટરેસ્ટ કરેલું હોય એટલું જ પે કરવામાં આવતું હોય છે મિત્રો. ત્યાર પછી મૂડી પરતની વાત કરીએ તો માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે. ઇક્વિટી શેર હોલ્ડરને આપણે વાત કરીને કે કદાચ કંપની બંધ કરવાની હોય તો કંપનીનું બધું દેવું ચૂકવાઈ જાય, પ્રેફરન્સ શેર હોલ્ડરના પૈસા દેવાઈ જાય, ડિબેન્ચર હોલ્ડર્સ હોય તો એના દેવાઈ જાય, અને પછી જો કંપનીને કાંઈ પૈસા વધે તો એ ઇક્વિટી શેર હોલ્ડરોને આપશે, અને જે વધશે એ પ્રમાણમાં આપશે. એટલા માટે એ છેલ્લે પરત થતું કહેવાય. જ્યારે ઉછીના ભંડોળોમાં માલિકીના ભંડોળોના પહેલાં પરત થાય છે, બરાબર. ઉછીના ભંડોળો જે લીધા છે એ કાયદેસર કંપનીનું દેવું છે, એટલે એ પ્રથમ ચૂકવવામાં આવતું હોય છે મિત્રો. તો આ રીતે જે છે આ ટોપિકની સાથે આ ચેપ્ટર પણ આપણું અહીંયા પૂર્ણ જાહેર થાય છે મિત્રો. હવે આ જે કંઈ આપણે ભણ્યા છીએ એનું એકવાર વ્યવસ્થિત રિવિઝન કરજો, રિવાઇઝ કરજો, સમજો, પાકું કરજો, અને ફેરબુકની અંદર સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર છે એ રીડ કરીને લખજો અને બુક કમ્પ્લીટ રાખજો. ફરી પાછું જ્યારે મંગાવવામાં આવે ત્યારે હોમવર્ક બતાવવા તમારે આવવાનું છે. અને હવે પછીનો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરની સાથે મળીશું અને નવા પોર્શનને આગળના પોર્શનને ત્યાંથી આગળ વધારીશું.